નથી જોઈતો અમારે ગીગો. સંતોકબેન, હા નથી જોઈતું કોઈ મારે. અધૂરી હું બાળક વિના નહીં, એમના વિના છું. મારી જ ભૂલ છે, મારે ગીગા માટે આટલા કાલા વાલા નહોતા કરવા જોઈતા. આ તો ચાલતું હશે મફતલાલ, મને કઈ નથી થયું, મારી ચિંતા કરવાની જરૂર નથી. અને હા, આ વાત, આ વાતે કોઈને કરવાની જરૂર નથી. એ બાવા, લજ્જાને તારી સંગાતે પાછી લાવ્યા વગર તું આવતો નહીં. કુસુમ તને જે વાલ આપવામાં ઉણી ઉતરી છે ને, એ વાલ તું લજ્જાને આપજે. હે, તું તારું કામ કર, આ તારું શહેર નથી. હે, કાતી વાળા માણસોના શહેરના ગામડાના સીમાડા નહીં નડતા, એ બધું તો ગલુડિયાઓને હોપ્યું. અને હું સમજો છો તમારા મનમાં, તમે આ મફતલાલને માર્યા એમાં અમે તમારથી બી જઈશું. જો મેં તને પહેલા પણ ચેતવ્યો છે. હટકી જા સોનલ, મસ્તીન બાબા તને ગમ્યો હોય તોય એની વાત જોવા એવો માણસ નથી એ. શ્યામની, હા સોનલ, ચશ્મા સારા લાગતા હતા તને? બસ એક 20-22 વર્ષ મોડા આવ્યા. જમના મડમ બનીને માણેકપુરમાં વટ મારો, મડમ બનવાનું હતું તારે. બસ એક વખત જો તે હા પાડ્યો ને, તો જે રૂપિયા ધન દોલત શોહરતના ડગલામાં રમતી હતું, એક વખત, બસ એક વખત જમના હિરોઈન બનવાની હા તો પાડવી દે. બસ એક શબ્દ પણ આગળ બોલતા નહીં. આંગણે આવેલાને અમે ક્યારેય હરદૂત કરતા નથી અને ક્યારે ખાલી હાથે પાછા જવા દેતા. બોલો, આટલા વર્ષે આજે માણેકપુર આવવાનું થયું? માગણ સમજે છે તમને? અરે એના માટે લાયકાત જોઈએ શ્રીધર શેઠ. હા, વાતની શરૂઆત તો તમે કઈ એવી જ કહી છે. જમના બંધ કરો, મારું નામ તમારા મોઢે શોભતું નથી. તમે આ ઘરને અમને છોડીને ચાલ્યા ગયા, ભૂલી થાકી ગયા. તમને જ્યાં સુધી પતિ માન્યા ત્યાં સુધી આ ઘરનો દરવાજો ખુલ્લો રાખ્યો, રાત દી તમારી વાટ જોઈ. બસ એક દિવસ આ દરવાજો બંધ કરી દીધો. મારું જીવતર, મારું ઘર તમારા માટે બંધ છે શ્રીધર શેઠ. ચમના, તું શું એમ માને છે કે આ ઘરમાં તારી સાથે રહેવા માટે આવ્યો છું, તારી સાથે જીવવા માટે આવ્યો છું? નહીં જમના, નહીં. કયો હિસાબ કિતાબ? શ્યામલી મારા કેટલાક અગત્યના કાગળિયા લઈને આવી છે, રઘુ પાસેથી પાછા લેવા આવ્યો. આલો,
તમે તમારી શરત પૂરી કરી, હું મારી કરીશ. તમારે એકવાર માણેકપુર આવવાનું હતું ને, તમે આવ્યા ને મારે તમને લાખો રૂપિયાની સંપત્તિને આ કાગળને પાછા આપી દીધા. પત્ની અને દીકરીને ગુમાવ્યા હોય માણસ કંગાળ જ હોય. આ કાગળ બતાવીને તું મને અહીંયા બોલાવવાની પાછી તો છીતી દે. મળતા રહીશું. મળીએ. મારી ભૂલ ગણવી કે ઈશ્વર તારી ચિંતા નહીં કરો શ્રીધર શેઠ, હું કોઈને નહીં કહું કે શ્રીધર શેઠ માણેકપુર આવ્યા હતા. શ્યામલી ને નહીં અને જમના માને નહીં. હું ડરતો નથી એ લોકોથી. કાગળિયા હાથમાં આવી ગયા લાગે છે. મીનાક્ષી રિલેક્સ, રિલેક્સ શ્રીધર શેઠ, રિલેક્સ. ઘા ઉપર મીઠું નાખવાનું અમે તમારી પાસેથી જ શીખ્યા છે. માણેકપુર ગામ તમારું નહીં, સરસ છે. પણ તમે તો ઘણા વર્ષે આવ્યા અહીંયા એટલે સરખું યાદ પણ નહીં હોય. જે માણસો જ ભૂલી જવાતા હોય ત્યાં માટી, પથરા અને આ ખેતરો તો ક્યાંથી યાદ રહે. માણસો તો તમારાથી પણ ભૂલી જવાય છે મીનાક્ષી. રઘુ પાછળ ગેલી થઈ અને આખરે રાજને પસંદ કર્યો. શ્રીધર શેઠ અને બાપુ શું? સેવંતીલાલ તારો બાપ સવારે મરી ગયો હોય ને તોય તું સાંજે ગીત ગાતી હોય કોઈ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં. તમારી પત્ની અને દીકરી મારા બાપની જેમ નઠારા નથી. અરે એટલું તો વિચારો કે આજે તમને એ કોઈ નુકસાન નથી કરી રહ્યા. બાકી જો જમનામાએ લાખો રૂપિયાના કાગળિયા સળગાવીને રોટલા શેક્યા હોત ને તો આજે સવાર સાંજ વધ્યું ઘટી માંગીને ખાવાનો વારો આવ્યો હોત તમારો. જાઓ જાઓ શ્રીધર શેઠ, જાઓ તમારા માણેકપુર ગામમાં. તમને અહીં કોઈ ઓળખી જાય ને એ પહેલા જાઓ અહીંથી, નહીં તો હિસાબ કિતાબ જીવનભરના પતિ જશે અહીંયા.
છો અત્યારે તો, પણ તમને લોકોને જોઈ લઈશ ત્યાં શહેરમાં, અને આ માણેકપુરમાં પણ તમને કેટલું નુકસાન પહોંચાડી શકું છું હું, એની મનક નથી તમને. યાદ રાખજો આ શ્રીધર શેઠ ને તમે બધા, એવો કામ મારીશ કે જન્મ પોતાનો અફસોસ થશે તમને. અનંતને તો કોઈ નુકસાન નહીં પહોંચાડે. શ્યામલી, તારા બાપુ આવ્યા હતા? હા આવ્યા હતા, પણ ખરા ને ગયા પણ ખરા. શું કહ્યું એમણે? કઈ નહીં. અને તે રઘુ, શરત માત્ર એટલી હતી કે એમણે એકવાર માણેકપુર આવવું, ને આવ્યા. પણ હું ખુશ છું રઘુ, એ આવ્યા જ્યાંથી એ ભાગ્યા હતા, એ આવ્યા કારણ કે સવાલ રૂપિયાનો હતો. માં સામે આંખમાં આંખ મિલાવીને વાત નહોતા કરી શક્યા. શ્યામલી, એમણે અહીં આવીને એમના લાખો રૂપિયાના થતા નુકસાનને તો બચાવી લીધું, પણ જેમના જીવતર બરબાદ કરીને અહીંથી ગયા હતા એનો લગીરે વિચાર ના કર્યો એમણે? ખબર નથી મને. ખબર નથી એટલે એ અહીં આવ્યા, શરત પૂરી થઈ ગઈ, એમના કિંમતી કાગળિયા તેમને પાછા આપી દીધા. શ્યામલી, બસ શરત તો એટલી જ હતી ને, પણ સંબંધ તો એટલો નહોતો ને. શ્યામલી, એને તારા બાપુને માણેકપુર બતાવવું તું ને, એ ગયા ત્યાર પછી બહુ બદલાઈ ગયું છે. માણેકપુર ખેંચીને લઈ જવાતા એમને એક એક જગ્યાએ, એક એક પ્રસંગ, એક એક દાડો યાદ અપાવવાતા એમને. રઘુ, એ મારા બાપુ છે. તો કોઈ તમને દુઃખ પહોંચાડે, તમારી સાથે અન્યાય કરે ને, તમારે બસ આમ ચૂપચાપ સહન કરવાનું. તારી સામે જો શ્યામલી, જો તારી સામે કેટલી બદલાઈ ગઈ છે તું. તું કેવી હતી? તારા માટે હું બદલાઈ ગઈ રઘુ. હા શ્યામજી, ના મારા માટે તો આજે એ જ શામલી છે જે મને ગમતી હતી. લગ્ન કરીશ મારી સાથે? હા અત્યારે જ. હા રઘુ, હું થાકી ગઈ છું, હારી ગઈ છું રઘુ. અને એમ હતું કે મારા બાપુ મને અને માને જોઈને નથી પીગળ્યા, પણ ઘરે આવતા જ, ઘરના આંગણામાં પગ મૂકતા જ એમનું હૃદય પીગળશે, એમને એમની ભૂલો, એમના પાપ સમજાશે, એ પસ્તાવો કરશે, મને મને અને માને સ્વીકારશે. પણ એવું કઈ ના થયું. માં સાચું કહેતી હતી રઘુ, એ અમારા માટે મરી ગયા. મત રાખ, આ તો હજી લડાઈની શરૂઆત છે. કોની સામે લડવાની રઘુ? મારા પોતાના બાપુ સામે? એ લડાઈ લડીને દુખી તો માને જ કરવાની ને, એને નથી ગમતું આ બધું. મારે હવે એને વધુ નથી રડાવ્યું. માં, માં મારું ઘર જોવા ઈચ્છું છે રઘુ. અને આપણે એમનું? રઘુ,
શ્યામલી, આપણી સામે તો આખી જિંદગી છે. હજુ લગ્ન કરીશું, ઘર વસાવીશું, પણ જમના માનું શું? એમની સેથી માં સિંદૂર પૂરવા માટે નહીં તો એમની ચિતાને આગ લગાડવા માટે તો તારા બાપુની જરૂર પડશે ને રઘુ. હા શ્યામલી, જમના માં કદાચ હારી જઈને, થાકી જઈને તારા બાપુ હારે લગ્ન કર્યા. આપણે એવું નહીં કરીએ. રામ રામ કાકા. રામ રામ. રામ રામ દાદા. દાદા કાકા, આ મફત કાકા છે, શહેર થી આવ્યા છે. કાકા, આપણો કીગો શહેર માં ગયો ને શ્યામલી હંગાથે, ત્યારે મફત કાકા એનું બહુ ધ્યાન રાખેલું. હો બહેને એકબીજા હારું બહુ માયા બંધાઈ છે. એ તમને કઈ કહેવા આવ્યા છે, એમને તમારી હારે વાત કરવી છે. કાકા, આપ ગીગો થોડા દાડા શહેરમાં આવ્યો ને, તમને માયા બંધાઈ ગઈ. માર બહુ સંતોક નહીં એની બહુ માયા. એટલે અમે એમ વિચારતા હતા, અમે એટલે હું અને માર બહુ. કાકા, અમાર બાળક નથી, અમે બેઉ એકલા જ છીએ. એટલે અમે વિચારતા હતા કે અમે રઘુ, તું જ કે ને, મારાથી નહીં બોલાય, મારી જીભ નહીં ઉપડે. કાકા, મફત કાકા એવું વિચારતા હતા કે બોલતા જીભ ના ઉપડે એવી વાત હું કામ કરો છો? ખોટો ટેમ ખોટી ના કરો. આજ લગી મારા બેટા એટલો ખાડો ખોદી નાખવાનો છે, ઝટ બોલો હું કામ છે. મફત કાકાને આપણા ગીગાને ખોળે લેવો છે. ગીગાને તો કોઈ દી એની માએ ખોળે નથી લીધો. છોકરા નવરા હોય, થોડા થોડા નવરા હોય, મારા તો કઈ મજૂરી કરે તો પછી છોકરા ના માડે. ના ના, ખોળે લેવું એટલે તમારા ગીગાને અમને આપી દો. અમે મોટો કરશું, અમે ભણાવશું, ભણાવશું. ભણ્યા પછી કોદાળીના પાવડા લઈને ખાડા નહીં ખોદો સાહેબ. સારું કર્યું સાહેબ, તમે અમારા માટે સારું વિચાર્યું, મહેરબાની તમારી. સાહેબ એક વાત કહું, સારું કર્યું તમે સીધા મારી પાસે આવ્યા, ગીગાને મા પાસે ના ગયા. એવી તો બચારીની આથડી ઉઠી જતી સાહેબ. તમારામાં ભગવાન હશે, જીવ માંગ્યો હોત ને તો આલી દેત, પણ છોકરું ચમનું હલાય. સાહેબ, હું ખાડા ખોદું છું ને, કાલે એ મારી હારે ખાડા ખોદશે. એટલો ખાડો પૂરવા, અહીં ખાડો કરવો હારો સાહેબ. માના પેટે ખાડો પડે ને ગીગાના નામનો, આખી દુનિયા ખોદી નાખે ને તો એ ખાડો ના પુરાય. રામ રામ, મહેરબાની તમારી, ત્યારે આવો તો પાણી તરત. રામ રામ. કાકા, તમે બસ રહો, આપણે ગીગાને અહીં મૂકીને જ જઈશું. કાકા, તમે ગીગા માટે આ જે કર્યું એ ભૂલી જવાનું, બધું ભૂલી જવાનું. જાગી ગયા.
અને જે દાડે એ વાતની જાણ થઈ ને કે લચ્ચાડી કોની હારે શહેરમાં ગરબા ગઈને આવી છે એ તારે એવા દે રણ, તારાથી કાંઈ નહીં થાય. તું ખાલી મસ્ત મોટી વાતો કરી જાણે છે. અરે મારા મારી થાય તો કોઈક બીજાને ઠોકી આવે છે. સાચે સાચા દુશ્મનને પકડ અને એને પાડી દે તો તું સાચો. હટતે હાસ્યો દુશ્મન જો અમે આવે ને તો દુશ્મન તારી હામે જ ઉભો છે અર્જણ. લજ્જા શહેરમાં કોની આરે હતી જાણવું છે તારે? ભગુ